आवो मळीए भूला पड़ेला श्वास ने विश्वास आपनार ए भूमियाने के जेणे लाल किताबनी ज्योत वडे केटलाय जीवन ने झगमगता कर्या छे अने जाणीए आ शास्त्र अने तेना उपाय। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी आप सबनों स्वागत करूँ छूँ। मित्रों आजना वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों रोजनी जेम आजे पण जोईए आपने आजनू दैनिक राशि वर्ते पहला जोईए आपने आजनू पंचांग विक्रम संवत 2079 ईस्वीसन 2022 मक्सर सूद छठ मंगलवार तारीख 29/11/2022 आजना सूर्योदयनो समय सवारे 7:02 और सूर्यास्तनो समय सांजे 5:53। आजनी चंद्र राशि मकर अने आजनू नक्षत्र छे श्रवण। तो मित्रों आजे जेमनो जन्मदिवस छे ए लोकोने अमारी टीम तरफथी खूब खूब शुभकामना। हूँ हरिवर्धन चौकसी आप सौने आशीर्वाद आपूँ के आप जीवन में फलो फूलो खूब प्रगति करो ने जीवन में घनी मोटी सफलताओं प्राप्त करी शको। मित्रों आजना जन्मेला बाड़कों माटे पन आजे दिवस खूब महत्वनो छे। आजे मंगलवार छे अने आजनू जन्मेलू बाड़क हिम्मतवान होय छे ए ध्यान राखजो। तो बाड़कों ने पहले थी आवा संस्कार आपो के डरवू नहीं। तो मित्रों हवे जोईए आपने आजनो दैनिक राशिफळ। मेष राशि, मेष राशिवाळा माटे आजे पोताना काम सिवाय अड़ोस पड़ोस अथवा सहकर्मीना कामों करवा पड़े, आखो दिवस व्यस्तता में जाए, घणी बधी दौड़धाम थाय ने दौड़धाम ने लईने थोड़ो थाक अने बेचैनी अनुभव करावे। पण लाभनी वात एक थशे के घणा उपयोगी काम तमे आजे पूर्ण करी शकशो। वृषभ, वृषभ राशिवाळाने आ दिवसनी शरूआत थोड़ी बेचैनीथी थाय, पण मित्रों जेम जेम दिवस पसार थशे तेम तेम एक पछी एक काम पूरा थता जशे अने तमने खूब राहत मळती जशे। मित्रों आजे थोड़ूक ध्यान आपजो, दाम्पत्य जीवन में भरपूर आनंद मळे एवो दिवस छे। मिथुन, मिथुन राशिवाड़ा माटे आजनो दिवस खूब विचित्र साबित थाय। नौकरी पर जाओ, धंधा पर जाओ तो घरनी चिंता सतावे अने घरे रही जाओ तो नौकरी धंधानी चिंता सतावे। तो आजना दिवसे योग्य बैलेंस बनावीने चालवानी जरूरियात छे। ज्यां आपणी हाजरीनी जरूर छे त्यां हाजरी आपो अने फोनथी काम थतुं होय त्यां फोनथी काम पतावजो। आजे फायदो एक मोटो छे, कुटुंबनो साथ सहकार बहु ज सरस रीते मळवानो तो ए आपणा फायदामां रहेशे। कर्क राशि, कर्क राशिवाळा माटे आजे काममां मोटी अने सारी सफळता मळती देखाय छे। परदेशथी जोडायेला छो तो ત્યાં પણ સારું કામ કરી શકશો અને આગળ વધી શકશો। અને આજે સૌથી મોટો ફાયદો એ છે કે ભાઈ બંધુઓનો અને સહકર્મીઓનો સાથ સંપૂર્ણપણે મળી રહેશે। આજે થોડીક ખર્ચની બાબતમાં ધ્યાન રાખવાનું છે તો એ પાછું જાળવી લેજો। સિંહ રાશિ, સિંહ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો, ધંધામાં અચાનક મોટી ઘરાકી આવી જાય, ખૂબ સારું કામ કરી શકાય, ખૂબ સારા પૈસા કમાઈ શકાય। પણ મિત્રો થોડી સાવધાની રાખજો, પૈસાની લેતી દેતીની બાબતમાં કોઈ ભૂલચૂક ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો। તે સિવાય બીજી બધી બાબતોમાં સામાન્ય છે, કોઈ તકલીફ નથી દેખાય। કન્યા, કન્યા રાશિવાળાની દિવસની શરૂઆત થોડી માનસિકતા નબળી પડતી દેખાય છે, પણ ડરવાની જરૂર નથી। કોઈક મિત્ર, કોઈ સ્નેહી, કોઈ સ્વજન સાથે આવશે અને જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ એક પછી એક કામ પૂરા થશે અને સાંજ સુધી આપણે ઘણી બધી સારી રાહત મેળવી શકીશું। મિત્રો આજે સામાજિક કાર્યોમાં યશ પ્રતિષ્ઠા મળવાની છે, તો એવું કોઈ કામ હોય તેમાં ધ્યાનથી આગળ વધજો। જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે? પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે? પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ। તુલા, તુલા રાશિવાળા માટે આજે ખૂબ સંભાળીને ચાલવાનો દિવસ છે। રાજકીય કામોમાં, સરકારી કામોમાં, કાયદાકીય કામોમાં કંઈક નાની મોટી તકલીફો આવતી દેખાય છે ને એમાં આપણે ક્યાંક ને ક્યાંક અટકવું પડે, તો ચોકસાઈ રાખજો।
समझी विचारीने આગળ ચાલવું. આજે છે ને તમારા હરીફ પર તમારી ઈર્ષ્યા કરનાર માણસો નાની મોટી અડચણો ઊભી કરી શકે તો આવા લોકો પર ધ્યાન રાખજો. તે સિવાય મિત્રો આજે વ્યાપારિક ખર્ચ થોડો થતો દેખાય છે. વેપારમાં કોઈ જરૂરિયાત પ્રમાણે ખર્ચ કરવો પડે. યોગ્ય સમયે કરેલો ખર્ચ આપણને ઘણા લાભ આપી પણ જાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. સવારથી જે કામ કરશો એમાં સફળતા મળતી જશે. એમાં તમારો ઉત્સાહ વધશે અને ઉત્સાહથી આગળ વધશો તેમ તેમ કામ મોટું અને સારું કરતા જશો. સારી સફળતાઓ આજે સાથે સાથે ચાલતી દેખાય છે. નોકરીવાળા માટે આજે પ્રગતિ પ્રમોશન આવતું દેખાય છે તો આજનો દિવસ ઘણો સારો. ધનરાશિવાળા માટે પણ આજે નોકરીના કામકાજમાં વ્યાપારિક કામકાજમાં સારી સફળતા મળે. તે સિવાય જમીન મકાન વાહન આ અંગેના કામોમાં મોટી અને સારી સફળતા મળે. સારો લાભ આજે આપણે કમાઈ શકીશું. આજે ધનરાશિવાળા ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકશે તો દિવસ તમારા માટે પણ ખૂબ શુભ સાબિત થશે. મકર રાશિવાળા માટે આજે નોકરી ધંધાના કામ અંગે ક્યાંક બહાર જવાનું થાય અને બહાર જવાનું થાય તો ત્યાં નાની મોટી અડચણોનો સામનો કરવો પડે. પણ ગભરાતા નહીં. કંઈક ને કંઈક નાનો મોટો સાથ સહકાર મિત્રો તરફથી સ્વજન તરફથી જીવનસાથી તરફથી મળી જાય અને આપણે આ કામો પાર પાડી શકીએ. મિત્રો જીવનમાં ઘણી વખત પ્રતિકૂળતાઓ આવે છે પણ સમજદારીથી આપણે એને સમજીએ અને યોગ્ય સમયે એનો નિકાલ કરીએ તો આપણા જીવનની પ્રતિકૂળતાઓ સમાપ્ત થઈ જાય છે. કુંભ રાશિવાળાએ આજે પોતાના પૈસા ઇન્વેસ્ટ કરવામાં ધ્યાન આપવાનું છે. બેંકમાં જમા કરાવવા જાઓ તોય ધ્યાન આપજો. કોઈ જગ્યા પર રોકવાના છે તો ધ્યાન રાખજો. કોઈ જગ્યા પર પૈસા ચૂકવવાના છે તો ગણીને ચૂકવવા, લેવાના છે તો ગણીને લેવા. આ બાબતો આજે ધ્યાનમાં રાખજો. આજે છે ને તમારી જવાબદારીઓ વધશે તો આ જવાબદારીઓ નિભાવવા માટે પણ તૈયારી રાખવી પડશે. આજે છે ને પેલું વિચારતા વાહન નહીં ચલાવતા, નહીં તો ક્યાંક ઠોકી દેશો. આ બાબત પણ ધ્યાનમાં રાખજો. મીન રાશિવાળા માટે આજે કામમાં સફળતાઓ મળે છે. ઘણા બધા નાના મોટા કામોનો નિકાલ આજે તમે કરી શકશો અને આજે કોઈ મહત્વના નિર્ણય લેવાના હોય ને તો ચોક્કસ સમજી વિચારી યોગ્ય માણસની સલાહ લઈને આજે લઈ લેજો. આજનો દિવસ તમારી ફેવર કરે છે, તમારી તરફેણ કરે. મિત્રો આજે મીન રાશિવાળા માટે કોઈ સ્થાવર મિલકત અંગે કંઈક નાનો મોટો ખર્ચ થાય એવી શક્યતાઓ બને છે. તો મિત્રો હવે જોઈએ આપને આજનો સુવિચાર. મિત્રો ભાગ્યને લઈને આવવું અને કર્મને લઈને જવું આ એક નાનકડી યાત્રા એટલે માનવની જિંદગી. તમે ભાગ્ય લઈને આવો છો પણ સાથે શું લઈને જાઓ છો? કર્મ. તો ભાગ્ય અને કર્મ આ બે વચ્ચેનું જે અંતર છે તેનું નામ જિંદગી છે. તો ચોક્કસપણે સારા કર્મ કરો અને છેલ્લી જિંદગીની છેલ્લી યાત્રા બહુ સરસ રીતે કરો. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદકીય સલાહનો. લીમડાનો રસ જો થોડો તમે નિયમિત પીઓ છો ને તો ડાયાબિટીસ મટી જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો આજનો ઉપાય હું એક જ કહીશ. જીવનમાં આજના દિવસે કડવા મીઠા જે કંઈ પણ અનુભવ થાય એને યાદ રાખજો. કારણ કે અનુભવથી મળેલું જ્ઞાન ખૂબ સુંદર રીતે માનવને આગળ લઈ જાય છે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.